હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ગૌરી વ્રતના નિમિત્તે અહીંયા હેલ્ધી, ટેસ્ટી અને યમી એવા લાડુ બનાવવાના છે. આ લાડુ તમે વ્રત દરમિયાન ગમે ત્યારે દિવસમાં કેટલાય ખાઈ શકો છો. તો ચાલો બનાવીએ આપણે આ ઝટપટ બનતા લાડુ. પહેલાં મેં સૌપ્રથમ અહીંયા સિંગાણા લીધા છે, જેને શેકી લીધા હતા, અને પછી હવે એના છોડા કાઢીને એને ગ્રાઇન્ડ કરી લીધા છે. ક્રશ કર્યા પછી મેં, તમે જોઈ શકો છો કે મેં અહીંયા કાળા ખજૂર લીધા હતા, જેમાં ઠળિયા વગરના 300 ગ્રામ મેં ખજૂર લીધા છે. બદામ લીધી છે 15 ગ્રામ, અને એને મેં લાંબી લાંબી આ રીતે એને સમારી લીધી છે, એટલે કે એને છીણી લીધી છે. તમે ચાહો તો અહીંયા કાજુ કે અખરોટનો ઉપયોગ કરી શકો છો. અહીંયા મેં 2 ચમચી ઘી લીધું છે. હવે ખજૂર નાખીને ઘીમાં સરસ શેકી લેવાના છે. ગેસનો તાપ આપણે એકદમ ધીમો રાખવાનો છે, અને પછી ખજૂર સરસ પોચા થઈ જાય એટલે આપણે એમાં સિંગાડાનો ભૂકો નાખવાનો છે. બધાને સરસ મિક્સ કરી દેવાનું છે, અને પછી ગેસ બંધ કરી દેવાનો છે. હવે મેં એમાં છીણેલી બદામ નાખી હતી, અને 1 ચમચી મેં એમાં ઉપર ઘી નાખ્યું હતું, તાકે આ બધું જ સરસ મિક્સ થઈ જાય. હવે એને એક લોટ જેવો બાંધી દેવાનું છે, અને મિક્સ કર્યા પછી બધું સરસ થાળીમાં કઢીને અને એના લુવા બનાવવાના છે. તો આ રીતે નાના નાના લડ્ડુનો શેપ આપી અને એને છીણેલા કોપરામાં કોટ કરી અને બનાવો તમે, અને મને જણાવો કમેન્ટમાં કે તમને કેવી લાગી. પ્લીઝ શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.